नमस्ते विद्यार्थी मित्रों, यूट्यूब चैनल में आप सर्वनु हार्दिक स्वागत छे। आजे आपणे भणीशुं धोरण 11 नुं काव्य नाविक वर्तो बोली। धोरण 11 માં આ કાવ્ય પ્રથમ કાવ્ય છે, જેના કવિ શ્રી ભાલણ છે। ભાલણ એટલે મધ્યકાલીન સાહિત્યના કવિ છે। મધ્યકાલીન સાહિત્ય એટલે જ્ઞાનનું સાહિત્ય, પદ્ય સાહિત્ય અને ખૂબ સરસ મજાવે એવા ભજનો તેવા હોય તે સાહિત્ય। ભાલણ એ આખ્યાનના પિતા ગણવામાં આવે છે। ભાલણ ડાકર નામ તો આપણે સાંભળ્યું જ હશે, પણ સૌથી વધુ નામ આપણે જો કોઈનું સાંભળ્યું હોય તો તે પ્રેમાનંદનું સાંભળ્યું છે। આખ્યાનમાં પ્રેમાનંદ એ સંત શિરોમણિ છે, તો ભાલણ એ પ્રેમાનંદના પણ પિતા, ગુજરાતી સાહિત્યના આખ્યાન સાહિત્યના એ પિતા કહેવામાં આવે છે। ભાલણ નાકર એ લયબદ્ધ કડવાની શરૂઆત તેમણે કરી છે। કોઈ પણ શરૂઆત કરવી ખૂબ અઘરી છે, પરંતુ એ પછી પ્રેમાનંદે તેને મઠારીને ઉથલો વલણ વગેરે દ્વારા તેને એની રજૂઆત કરી છે। કડવાની વાત કરીએ તો કડવું 1 2 3 જેમ દયારામે મીઠું 1 2 3 આપ્યું હતું, પણ તે એટલું બધું સફળ ન નીવડ્યું અને પ્રેમાનંદના કડવા એ આજ સુધી લોકો દ્વારા ઘરે ઘરે લોકમુખે લોકજીભે ગવાય છે। ભાલણનો જન્મ પાટણ તેનું વતન હતું અને 15મા શતકમાં તેનો જન્મ માનવામાં આવે છે, એટલે મધ્યકાલીન સાહિત્યમાં તેનો જન્મ માનવામાં આવે છે। પુરુષોત્તમ તેમનું મૂળ નામ હતું અને ત્રવાળી તેની અટક હતી, એટલે કે તે મૂળ બ્રાહ્મણ હતા। ભાલણે આ કાવ્યની રજૂઆત ખૂબ સુંદર રીતે કરી છે। આ કાવ્યમાં કંઈક એવી વાત છે કે રામ, સીતા અને લક્ષ્મણ એ વનમાં જાય છે, એટલે કે ઉત્તર રામાયણની, વાલ્મીકિ રામાયણની વાત છે। વનમાં તેઓ જતા હોય છે ત્યારે વચ્ચે એક નદી આવે છે। આ નદીને ઓળંગવા માટે તેમને હોડીની જરૂર હોય છે। હવે જુએ છે તો એક હોડી પડેલી હોય છે, એમાં એક નાવિક બેઠેલો હોય છે। તેઓ કહે છે કે અમારે સામે પાર જવું છે તો અમને હોડીમાં બેસાડીને લઈ જાઓ। નાવિક ત્રણેયના સામે જુએ છે અને પછી કહે છે કે હું સીતાજી અને લક્ષ્મણજીને બેસાડીશ, પણ રામજીને હું હોડીમાં નહીં બેસાડું। ત્યારે વિશ્વામિત્રજી ગુરુજી સાથે છે, તે કહે છે કે કેમ રામને તું નહીં બેસાડ્યો? ત્યારે તે નાવિક કહે છે કે અહલ્યા જેવી અહલ્યા જ્યારે રામના ચરણ સ્પર્શથી, પગના જમણા પગના અંગૂઠાના ચરણ સ્પર્શથી તે પથ્થરમાંથી ફાટીને સ્ત્રી બની ગઈ, તો મારી હોડી તો કાષ્ટની છે, લાકડાની છે, એની શું વિસાદ? જો પથ્થર ફાટીને એમાંથી સ્ત્રી બને તો હોડી ફાટે અને એમાંથી સ્ત્રી બની જાય, એક સ્ત્રી તો મારા ઘરે છે જ, હું 2-2 સ્ત્રીઓની હું શું ખવડાવું? એટલા માટે હું હવે રામને નહીં બેસાડું। વિશ્વામિત્રજી કહે છે કે તમે તું એક ઉપાય છે કે ચલો તું રામના પેલા પગ પખાડી લે, રામના પગને તું ગંગા જળથી ધો, તેને ચરણરથ લે અને એ પગ લઈને રામ હોડીમાં બેસે, પછી કોઈ ચિંતા નહીં, પછી એ હોડી સ્ત્રી નહીં બને। અને નાવિક આ પ્રમાણે કરે છે, રામના ચરણરથ લે છે, અસરાસણ રામ તેને આશીર્વાદ આપે છે અને એ રામને હોડીમાં બેસવાની અનુમતિ આપે છે, ત્રણેય હોડીમાં બેસાડે છે। અહીં નાવિકની કેટલી સમજદારી દેખાય છે, પહેલા એની મૂંઝવણ દેખાય છે, એ પછી એને કુનેહ, રામના એને પગને પખાડવાતા એટલા માટે આખી આ યુક્તિ છે એની। તો આપણે એની શરૂઆત કરીએ કાવ્યની। નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, આપ સહુ કે નાવે બેસો, નહીં બેસાડો રામ। નાવિક કહે છે કે તમે સાંભળો, હું બધાને નાવમાં બેસાડીશ, વિશ્વામિત્રને, લક્ષ્મણને અને સીતાજીને હું નાવમાં બેસાડીશ, પણ રામ હું તમને નાવમાં નહીં બેસાડું। પહેલી કડીમાં નાવમાં બેસાડવાની ના પાડે છે, જ્યારે બીજી કડીમાં કહે છે કે વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, મેં એક વાર્તા સાંભળી છે, એક બહુ સરસ મેં વાર્તા સાંભળી છે, અહલ્યાતા થઈ ગઈ સ્ત્રી પાષાણ ફરીથી નાર, અહલ્યા જેવી અહલ્યા રામના ચરણ રજથી, રામના જમણા પગનો અંગૂઠો અડ્યો અને અહલ્યા સ્ત્રી બની ગઈ, તો એ પછી હું એટલા માટે હવે ફરીવાર હું રામને નહીં બેસાડું, કેમ કે મારી હોડી સ્ત્રી બની જાય તો આ જીવિકા મારી એ જ છે, જુઓ મન વિવેક, સ્ત્રી થતા વાર ન લાગે કાષ્ટ પાષાણ એક, મારી હોડી એ મારી આજીવિકા છે, એના ઉપર તો મારું ગુજરાન ચાલે છે, મારો રોટલો છે, મારા ઘરનો નિર્વાહ ચાલે છે, હું પેટીઓ રડું છું, જો આ હોડી નહીં હોય એમાંથી સ્ત્રી બની જશે તો પથ્થરમાંથી સ્ત્રી બની જાય તો કાષ્ટમાંથી સ્ત્રી બનતા શું વાર લાગે, એટલા માટે હું રામને નહીં બેસાડું।
આ જીવિકા ભાંગે મારી આગે એક સ્ત્રી છે ઘેર બે મળીને શું જમે ઉશી કરું તા પેર મારી આ જીવિકા આ જ છે એક સ્ત્રી તો મારા ઘરે છે હું બે બે સ્ત્રીને રાખીશ તો બે સ્ત્રી શું જમશે હું શું એને જમાડીશ બંનેને હું કઈ રીતે બંનેને રાખીશ મારો સંસાર કઈ રીતે ચાલશે એટલા માટે કહું છું હે ગુરુજી રામને મારે મારી હોળીમાં નથી બેસાડવા મારે હોળીને સ્ત્રી નથી બનાવી મારે ઘણી મૂંઝવણો છે મારી મૂંઝવણને મારે વધારવી નથી હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય વિશ્વામિત્રજી હસીને એનો ઉપાય કે છે કે તું ચિંતા ન કર હે નાવિક તું ગંગાજળ લઈ આવ તું ચરણ રથ લે તું રામના પગને પખાડ પગ મને ધો આદ્યો રઘુરાય એ તું રામના પગને ધો ગંગાજળ લઈને અને એ પછી તું જો કે શું થાય છે પછી એ પછી તારી હોળી સ્ત્રી નહીં બને નાવિક જાય છે ગંગાજળ લાવે છે રામના પગ ધોવે છે હસીને હરી બેઠા રાસ અસરા શરણ નાવી ગંગા ગંગાજળ લઈને પખાડ્યા તા ચરણ નાવી ગંગાજળથી પગને પખાડે છે એની આ એક સુંદર યુક્તિ છે શ્રી રામના ચરણમાં જવાની શ્રી રામના શરણમાં જવાની એક સુંદર યુક્તિ છે અને એનો કુનેહ છે કે નાવિક જેવો સામાન્ય માણસ પણ રામના પગ પખાડવાનો રામના પગને ગંગાજળથી ધોવાનો આ એને એક સુંદર મોકો મળે છે અસ્તુ થેન્ક યુ